हेलो स्टूडेंट्स, मारी यूट्यूब चैनल फिजिक्स बाय राठौर सर में तमारू स्वागत छे। धोरण 12 साइंस नी अंदर चैप्टर नंबर 2 नी अंदर आपणे कैपेसिटन्स अने कैपेसिटर नो जे अभ्यास कर्यो एना श्रेणी जोड़ाण विषे पण आपणे बात करी, समांतर जोड़ाण पण जोयो आपणे। तो कैपेसिटर ना श्रेणी अने समांतर जोड़ाण पछी एक अगत्यनी बाबत आवे छे, कैपेसिटर में संग्रहित थती ऊर्जा अने एनी ऊर्जा घनता। तो आजना लेक्चर में आपणे कैपेसिटर में कई रीते ऊर्जा संग्रहित थाय छे अने ए ऊर्जा घनता केवा प्रकारनी होय छे एनी आज आपणे वात करीए। हजू पण जो तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो अवश्य करी नाखजो, बाजूमां बेल आइकन छे एने पण तमे क्लिक करी नाखजो। तो चलो आज आपणे आपणे जे कैपेसिटर में संग्रहित जे ऊर्जा छे एनी वात करिए। तो तमारी सामे एक समांतर प्लेट कैपेसिटर में दोरेलू छे। कयो कैपेसिटर छे? समांतर प्लेट कैपेसिटर। ओके, तो आ कैपेसिटर में आपणे मानी लो शुरुआतनी स्थितिमां के आ कैपेसिटर ए प्लस क्यू अने माइनस क्यू विद्युत भार धरावतुं एक सुवाहक तंत्र छे। कैपेसिटर शुं छे? प्लस क्यू अने माइनस क्यू विद्युत भारो धरावतुं एक सुवाहक तंत्र। कैपेसिटर में संग्रहित थती ऊर्जा जो आपणे समझवी होय तो कैपेसिटर में संग्रहित थती जे ऊर्जा छे ए समझवा माटे आपणे समझीए कि शुरुआत में आ बंने प्लेटो पर कोई विद्युत भार नथी, मतलब कि विद्युत भार विहीन छे। એટલે માની લો કે અહીંયા કોઈ પ્લસ કે માઇનસ નથી, સમજ્યો વાતને? અત્યારે મેં અહીં લખી નાખ્યું છે, આકૃતિ દોરી નાખી છે, પણ માની લો કે બંને પ્લેટો પર કોઈ વિદ્યુત ભાર નથી। હવે આપણે આપણે શું કરવાનું છે? તો આપણે આ જે સુવાહક બે છે અને બે નંબરનો સુવાહક આપી દઈએ, આ સુવાહક બે અને આ સુવાહક શું છે? એક છે, બરાબર? કારણ કે બે સુવાહકોથી બનતું તંત્ર છે। ઓકે, એટલે એક સુવાહક અને બે સુવાહક। તો આ જે બે સુવાહકો છે એક અને બે, તો એમાં ધારો કે શરૂઆતમાં બંને વિદ્યુત ભાર વિહીન છે। હવે આપણે શું કરીએ છીએ? તો ધારો કે સુવાહક બે પરથી, આ જે સુવાહક બે છે એના પરથી જો શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર છે ને, એમ સમજો આ માઇનસ પણ નથી ને પ્લસ પણ નથી, બંને પ્લેટો છે, સુવાહક પ્લેટો એક અને બે। પણ આપણે શું કરીએ, ધારો કે સુવાહક બે નંબરની જે પ્લેટ છે એના પરથી સૂક્ષ્મ વિદ્યુત ભાર કયો છે? ડીક્યુ। એ સૂક્ષ્મ વિદ્યુત ભારને આપણે સૂક્ષ્મ શબ્દ વાપર્યો છે, યાદ રાખજો। તો એ સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુને ટુકડે ટુકડે સુવાહક બે પરથી ક્યાં લઈ જઈએ છીએ? આપણે સુવાહક એક પર। કેટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે? તો ખાસ સમજી લેજો કે વિદ્યુત ભાર, સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ ને ટુકડે ટુકડે આપણે બે નંબરના સુવાહક ઉપરથી એક નંબરના સુવાહક ઉપર લઈ જવાનો છે। પણ જ્યારે તમે વિદ્યુત ભાર ડીક્યુ ને બે પરથી એક પર લઈ જાઓ છો ત્યારે કાર્ય કરવું પડે છે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે। હવે સમજી લો કે જેમ જેમ ડીક્યુ વિદ્યુત ભારને તમે બે પરથી એક ઉપર લઈ જશો અને જો એક નંબરની પ્લેટ પર આપણે ધીમે ધીમે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય ત્યાં સુધી આ કાર્ય કરવાનું છે। સમજ્યો વાતને? કહું છું સુવાહક બે પરથી અત્યંત સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે શું કરવાનો છે? તો કે એક બે ઉપરથી એક ઉપર લઈ જવાનો છે અને એ સૂક્ષ્મ વિદ્યુત ભારને લઈ જતા એક ઉપર કેટલો વિદ્યુત ભાર થઈ જવો જોઈએ? પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય ત્યાં સુધી આ કામ આપણે કરવાનું છે। તો હવે વિદ્યુત ભારના સંરક્ષણનો જે નિયમ છે, નિયમ પ્રમાણે જો સુવાહક એક ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થતો હોય અથવા આપણે એને આપીએ છીએ ટુકડે ટુકડે, તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે સુવાહક બે પર પણ કેટલો વિદ્યુત ભાર આવશે? તો માઇનસ ક્યુ। એટલે અહીંયા કયો વિદ્યુત ભાર હશે? માઇનસ ક્યુ વિદ્યુત ભાર તમને મળશે।
मतलब કે અહીંયા થઈ ગયું કેપેસિટર એ પ્લસ q અને માઈનસ q વિદ્યુત ભાર ધરાવતું તંત્ર છે ક્લિયર તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે સુવાહક 2 માઈનસ q વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે ક્લિયર પણ આપણે કોઈ વચગાળાની સ્થિતિ વિચારીએ કેવી સ્થિતિ કે સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુત ભાર લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડશે કેમ કાર્ય કરવું પડશે तो एना माटे कंडीशन छे कोई पण संजोगोमां सुवाहक एक के सुवाहक बे करता वधारे स्थितिमां ने होय छे दरेक कंडीशन दरेक तबक्के आ वस्तु खास याद रखजो दरेक तबक्के सुवाहक एक छे एनु स्थितिमां सुवाहक बे ना स्थितिमां करता वधु होय छे तो કોઈ દર કારણ કે મેં કીધું કાર્ય કરવું પડશે વિદ્યુત ભારને તમારે લઈ જવા માટે બે પરથી એક પર લઈ જવા માટે કાર્ય કરવું પડે તો એ જે કાર્ય કરવું પડશે કેમ કામ કરવું પડશે તો એનો રીઝન આપ્યો છે કારણ કે કોઈ પણ તબક્કે વચ્ચેની કોઈ પણ સ્થિતિએ આપણે એવું માનવાનું છે કે સુવાહક 1 એ સુવાહક 2 કરતા વધારે સ્થિતિમાન છે મતલબ કે આનું સ્થિતિમાન 2 કરતા વધુ છે એટલે શું કરવું પડશે એ સ્થિતિ ઓછા સ્થિતિમાન તરફથી આપણે વધારે સ્થિતિમાન તરફ જવાનું છે એટલે કાર્ય કરવું પડશે એટલે શું કરવાનું છે dq વિદ્યુત ભારને જ્યારે બે પરથી એક પર લઈ જઈએ છે ત્યારે કાર્ય કરવું પડે છે ક્લિયર હવે આપણે છેલ્લી સ્થિતિમાં શું થાય કે ભઈ બે નંબર ઉપર માઈનસ q અને એક નંબર ઉપર પ્લસ q વિદ્યુત ભાર સ્થાપિત થાય છે પણ સમજજો વચ્ચેની કોઈ એવી સ્થિતિ છે કે આ જે પ્લેટ 2 છે એના પર સ્મોલ માઈનસ q વિદ્યુત ભાર છે અને અહીંયા પ્લસ માઈનસ પ્લસ q વિદ્યુત ભાર સ્થાપિત છે વચ્ચેની કોઈ સ્થિતિમાં જે આના કરતા ઓછો છે પણ વચ્ચે કોઈ એવી સ્થિતિ આવે છે કે પ્લેટ 2 પર માઈનસ q વિદ્યુત ભાર આપણે ઉદ્ભવ પ્રેરિત થાય છે સાથે પ્લેટ 1 ઉપર શું થાય છે પ્લસ q વિદ્યુત ભાર આપણે મોકલીએ છીએ અથવા આપીએ છીએ તો આ જે વચગાળાની સ્થિતિ છે કે જ્યારે 2 ઉપર -q અને q 1 ઉપર +q વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય ત્યારે સ્થિતિમાન કેટલો હોય છે બંને પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો તો આપણો જે કેપેસિટન્સનું જે સૂત્ર છે કયું સૂત્ર છે આપણો C is equal to q by v આ v is equal to તમને શું મળશે તો તમે જોઈ શકો છો અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q by c મળે વચ્ચેની કોઈ સ્થિતિમાં અને આપણે ભણી ગયા આગળ કે વિદ્યુત ભાર જ્યારે પ્રસ્થાપિત થતો હોય ત્યારે વચ્ચેની કોઈ પણ સ્થિતિમાં q by v નો ગુણોત્તર કેવો હોય છે અચળ હોય છે બરાબર તો સ્થિતિમાનનો તફાવત કેટલો q by c જ્યાં c એ શું છે તો આ બે પ્લેટોનું કેપેસિટન્સ છે ક્લિયર હવે સુવાહક એક પર dq વિદ્યુત ભારને આપવા માટે કરવું પડતું કાર્ય સુવાહક એક પર dq વિદ્યુત ભાર આપવા માટે કરવું પડતું કાર્ય કેટલું તો કાર્ય માટે તમને ખ્યાલ છે સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર કોનો ગુણાકાર કરવાનો છે સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર તમે કરો છો તો તમને કાર્ય મળે જે આપણે સ્થિતિ ઊર્જા શોધવા માટે પણ આ સૂત્ર આપણે અગાઉ એપ્લાય કરેલું છે ઓકે તો તમે જોઈ શકો સુવાહક એક પર આપણે dq વિદ્યુત ભાર ટુકડે ટુકડે લઈ જઈએ છીએ તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું તો dw is equal to સ્થિતિમાન કેટલો છે v કેટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે dq તો v into dq પણ v કેટલા છે q by c તો q by c into dq ઓકે પણ આ તો કેટલો વિદ્યુત ભાર આપણે લઈ જઈએ છીએ અહીંયા બોલો dq જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર પણ આપણે તો પ્લેટ 1 ઉપર +q જેટલો વિદ્યુત ભાર સ્થાપિત કરવાનો છે 0 થી શરૂઆતમાં વિદ્યુત ભાર વિહીન છે તો 0 થી ક્યાં લઈ જવાનો છે +q સુધી તો સુવાહક 1 ને +q વિદ્યુત ભાર આપવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડે તો આ જે કાર્ય છે એનો સંકલન w is equal to સંકલન dw ક્યાંથી ક્યાં સુધી લિમિટ છે તો કે આપણે વિદ્યુત ભાર વિહીન થી મતલબ કે 0 ની સ્થિતિ એટલે આપણે કેટલો વિદ્યુત ભાર આપવાનો છે q તો q એટલે 0 થી q સુધીની લિમિટ છે dw કેટલા છે તો q / c dq ક્લિયર ચલો
હવે આપણે સંકલન કરીએ તો c કેવો છે આપણે ભણી ગયા કે q / c નો ગુણોત્તર અચળ રહે છે જેને કેપેસિટન્સ મતલબ કે વચ્ચેની કોઈ પણ સ્થિતિમાં કેપેસિટન્સ બદલાતું નથી એટલે c શું છે અચળ છે તો એને આપણે સંકલનની બહાર લઈ લઈએ છે હવે સંકલન કોનું થયું બાકી રહ્યું q dq નું તો q નું સંકલન dq ના ફોર્મમાં સંકલન તો તમને ખ્યાલ છે શું આવશે q² / 2 હવે આપણે q ની જગ્યાએ પહેલા q મૂકવાનું પછી 0 0 મૂકો તો કોઈ ફેર પડતો નથી એટલે આપણે જોઈ લઈએ તો અહીંયા તમને સમીકરણ મળશે w q ની જગ્યાએ કેપિટલ q એટલે q² / 2c 2c પછી 0 મૂકો તો ઉપર શૂન્ય જ આવે છે અપર લિમિટ અને લોઅર લિમિટ માં તફાવત થાય પણ લોઅર લિમિટ શૂન્ય છે એટલે તમને આખું પરિણામ શૂન્ય મળશે એટલે છેલ્લે શું મળશે તમને w q² / 2c સમીકરણ નંબર 1 કેપેસિટરમાં સંગ્રહિત થતી જે ઊર્જા છે મતલબ કે તમે આ જે કાર્ય કરો છો એ કાર્ય કેપેસિટરમાં શું થાય છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત થાય છે માટે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જા u = w = q² / 2c આ સંગ્રહિત થતી ઊર્જાનું પહેલું સમીકરણ યાદ રાખજો q² / 2c સંગ્રહિત થતી ઊર્જાના ત્રણ સમીકરણ છે એમાંનું આ પહેલું સમીકરણ છે q² / 2c હવે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જની સ્થિતિમાં હોય છે ત્યારે આ સંગ્રહિત થયેલી ઊર્જા પરિપથને પાછી મળે છે પહેલા શું થાય પોતે વિદ્યુત ભારિત થાય ત્યારે ઊર્જા સંગ્રહિત થાય છે બરાબર અને જ્યારે ડિસ્ચાર્જની સ્થિતિમાં આવે એટલે ત્યારે પાછી શું થાય કેપેસિટર એ પોતાની ઊર્જા પરિપથને કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને પાછી આપે છે તો આ થઈ ગઈ q² / 2c પણ હવે બીજા બે સમીકરણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ q = cv નો ઉપયોગ કરીએ આ સમીકરણમાં બે માં તો u = q ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ cv તો એ q² છે તો c² v² થાય એમાં એક c ઉડી જશે તો શું આવશે નીચે બે છે એટલે હાફ એક c છે એટલે c v² તો છે જ તો નવું એક સમીકરણ તમને મળ્યું સંગ્રહિત થતી સ્થિતિ ઉર્જાનો u = હાફ cv સ્ક્વેર ખ્યાલ આવી ગયો એટલો તમને ખબર પડી ને તો આ બીજા નંબરનું સમીકરણ છે ત્રીજા નંબરના સમીકરણમાં આપણે શેનો ઉપયોગ કરીએ તો કેપેસિટન્સનું જે સૂત્ર છે q / v આ q ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ q / v બરાબર ચલો q / v મૂકીએ તો એક v અહીંયા ઉડી જશે તો શું વધશે અહીંયા હાફ qv તો આ ત્રણ સમીકરણ થયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત થતી સ્થિતિ ઊર્જા શોધવા માટેના પહેલું સમીકરણ છે q² / 2c ખાસ યાદ રાખજો બીજું સમીકરણ છે હાફ cv² અને ત્રીજું સમીકરણ છે હાફ qv દરેકની અંદર ચલ બદલાય છે એટલે કોઈ પણ બે ચલ તમને આપેલા હોય તો તમે સંગ્રહિત થતી સ્થિતિ ઊર્જા શોધી શકો છો ક્લિયર ચલો આગળ ચાલીએ ઊર્જા ઘનતા તો ઊર્જા ઘનતા કોને કહેવામાં આવે છે તો પ્લેટોનું ક્ષેત્રફળ ઊર્જા ઘનતા શોધવા માટે માની લો કે આજે આપણે પ્લેટ લીધી છે એ પ્લેટોનું ક્ષેત્રફળ a છે સમાન અને બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે તો આ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે d લીધું છે તો કદ કેટલું થાય તો તમને ખ્યાલ ક્ષેત્રફળ અને લંબાઈનો ગુણાકાર તમને કદ આપે તો v = કદ v = ad થશે પ્લેટનું ક્ષેત્રફળ અને વચ્ચેનું અંતર ઓકે હવે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જા એને આપણે અલગ ફોર્મમાં જોઈએ તો u = q² / 2c તો છે જ તમે જાણો છો બધા આ પર જે ઉપર અહીંયા સૂત્ર આપણે મેળવ્યું છે પણ જો આપણે પૃષ્ઠ ઘનતાનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો પૃષ્ઠ ઘનતા માટે સૂત્ર શું છે સિગ્મા = q / a થાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે પૃષ્ઠ ઘનતા તો q = કેટલા થશે q = સિગ્મા a થાય કે ના થાય થાય ને એનો આપણે ઉપયોગ કર્યો q ની જગ્યાએ શું મૂક્યું છે સિગ્મા a તમને એને ક્યાંથી આવ્યા છે તો પૃષ્ઠ ઘનતા સિગ્મા = q / a માટે q = સિગ્મા a થાય એ કિંમત એ મૂકી દો સ્ક્વેર છે એટલે આપણે હોલ સ્ક્વેર કર્યો છે ઇનટુ બીજો એક પદ મૂક્યો છે c માટે કેપેસિટરનું કેપેસિટન્સ શોધવા માટેનું સમીકરણ કયું તો c = એપ્સિલોન 0 / d અથવા આપણે આમ બોલતા હતા
एप्सिलॉन 0 a बाय d। समांतर प्लेट कैपेसिटर नो कैपेसिटेंस शोधवानो आ समीकरण छे c is equal to एप्सिलॉन 0 a बाय d। तो c ની જગ્યાએ આપણે બે ફેરફારો કર્યા છે, q ની જગ્યાએ પહેલા શું મૂક્યું સિગ્મા a, અહીંયા મૂક્યું છે, c ની જગ્યાએ શું મૂક્યું તો એપ્સિલોન 0 a બાય d, પણ છેદમાં છે એટલે d બાય a એપ્સિલોન 0। ક્લિયર? તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે 1 2 a છે a સ્ક્વેર છે, એમાંથી 1 a અહીંયા ઉડી જાય છે, તો કયું પદ બાકી રહેશે તો અહીંયા નીચે 2 છે એટલે હાફ સિગ્મા સ્ક્વેર, અહીંયા 1 a ઉડી ગયો 1 a બાકી છે તો a ઇનટુ d નીચે એપ્સિલોન 0 છે। ક્લિયર? चलो, परंतु अब आप आगे चलिए, हजू पण कैपेसिटर नो स्थित कैपेसिटर नी विद्युत स्थिति विद्युत क्षेत्र केटलो, तो कैपेसिटर नो विद्युत क्षेत्र सिग्मा अपॉन एप्सिलॉन 0, आपने लास्ट लेक्चर में समांतर प्लेट कैपेसिटर भण्या था कि समांतर प्लेट कैपेसिटर में संग्रहित थतो विद्युत क्षेत्र, मतलब कि कैपेसिटर नो विद्युत क्षेत्र अन एना पर आपने कैपेसिटेंस मेळवेलो, बराबर? तो અહીંયા તમને કેપેસિટરનો વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ કેટલા સિગ્મા અપોન એપ્સિલોન 0, જ્યાં સિગ્મા માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે ઇ એપ્સિલોન 0 થાય, તો આ સિગ્મા ની જગ્યાએ આપણે ઇ એપ્સિલોન 0 મૂકીએ છે અહીંયા આ પદમાં, તો સિગ્મા સ્ક્વેર છે ત્યાં શું મૂકવાનો ઇ એપ્સિલોન 0 ઇ સ્ક્વેર બાય ઇ સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર એ ડી બાય એપ્સિલોન 0 તો છે જ, બરાબર ને? સમજણ પડી? અહીંયા સિગ્મા ની જગ્યાએ આપણે શું મૂકીએ છે ઇ એપ્સિલોન 0 આ પદ ઉપર। ચલો અહીંયા આ એપ્સિલોન 0 એપ્સિલોન 0 ઉડી જશે, શું બન્યું? તો અહીંયા 1 એપ્સિલોન 0 છે, હાફ તો છે જ, તો હાફ અહીંયા ઈ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, ઓકે? પાછળ શું બન્યું ડી એ ડી, તો એ ડી આ થઈ એક નવું સમીકરણ તમને મળ્યું વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માટે। આ તો છે જ મુખ્ય સમીકરણ, પણ આ અલગ રીતે મેળવી શકાય। આ પદ લાવવાનું કારણ શું છે? આપણે ઉર્જા ઘનતા શોધવી છે માટે, તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને, એકમ કદ દીઠ સંગ્રહિત જે ઉર્જા છે એને ઉર્જા ઘનતા કહે છે, માટે ઉર્જા ઘનતા એકમ કદ દીઠ એટલે વી ક્યાં આવશે છેદમાં સંગ્રહિત થતી ઉર્જા, તો યુ ઉપર યુ ની કિંમત મૂકી દો તમે, યુ બરાબર કેટલા છે હાફ એપ્સિલોન 0 સ્ક્વેર AD બાય V ઇઝ ઇક્વલ ટુ શું છે આપણે લીધું છે પદ માટે V ઇઝ ઇક્વલ ટુ શું છે AD, તો એ મૂકી દો આ બંને ઉડી ગયા તો શું વધશે હાફ એપ્સિલોન 0 સ્ક્વેર। તો આ જે છે એ તમને મળી ઉર્જા ઘનતા માટેનું સમીકરણ જે ખૂબ જ અગત્યનું છે। તો આ થઈ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા, અને એ કેપેસિટરમાં સંગ્રહિત થયેલી ઉર્જા પરથી ઉર્જા ઘનતા શોધવાનું સમીકરણ, બંને સાથે પણ પૂછી શકે તમને ત્રણ માર્કમાં, અથવા બંને સેપરેટલી તમને એક બે બે માર્કમાં પણ બોર્ડની પરીક્ષામાં પૂછી શકે છે। બંને ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે, અને અચ્છા જે ડબલી અને નીટ માટે પણ ખૂબ જ અગત્યના સૂત્રો છે, તો બહુ જ ધ્યાનથી આ થિયરી તમે આ વિડીયોને તમે ધ્યાનથી જોજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો હજુ પણ મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો અવશ્ય કરજો, લાઇક અને શેર કરજો, અને બે બે લાઇક અને ઓન કરજો। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, આવજો।